અને અમારા જે પ્રાચીન કાળના મહાન જે ભક્તો સંતો થઈ ગયા એ લોકોએ એક સાખીમાં અને એક ભજનની અંદર બધું જ કહી નાખ્યું છે. આખી રામાયણ, રામાયણ તો એક જો કે આપણે એમને પૂજ્ય ભાવથી જોવા જોઈએ છીએ, એમાં કાંઈ શંકા નથી, પણ આમ બીજી દ્રષ્ટિ અગર જોઈ તો એક ઇતિહાસ છે. રામાયણ છે એક ઇતિહાસ જ ગણાય કે નહીં? ભગવાન રામનો બની ગયું એને ઇતિહાસ કહેવાય. એટલે ભગવાન રામની કથા જે પૂજ્ય ભાવમાં લઈ જાઓ એટલે એને શાસ્ત્રના રૂપમાં મૂકી દઈ, એની વ્યાસપીઠ બને, એની માથે વિધિસર કથા કરો, કથા કરે. પણ વાણી છે આખી અલગ વસ્તુ છે. વાણી તો પરાપારની વાણી છે. વાણીથી તો ઘણા શાસ્ત્રો એમાંથી ઉત્પન્ન થયા છે. વાણીથી એક સાખીની અંદર વેદોનો નિચોડ કરી નાખ્યો છે મહાત્માએ. એક જ સાખીમાં જે તમે મહિનાઓ સુધી વાંચો તો અંત ન આવે, એ એક સાખીમાં કહી નાખ્યું. એ કબીર કુવા એક હૈ પનિયારી અનેક, બર્તન ન્યારે ન્યારે હે પર પાણી સબ મે એક. એણે શું બાકી રાખ્યું કહેવામાં? બધું કંઈ નહીં. એટલે ભજન છે એક બહુ મહાન વસ્તુ છે, પણ ભજન કરે તો ભજનમાં આજે તો આપણે જોઈશું, જો આપણે કોઈની ટીકા કરવા માગતા નથી, પરંતુ સંતવાણીનું નામ લખ્યું હોય હેડિંગમાં, ચાલો માતા પર, ચાલો દયા પર, ચાલો સંતવાણી, સંતવાણી, સંતવાણી. અરે ભાઈ, સંતવાણી કોને કહેવાય? કે સંતવાણીમાં જે સંતોના મુખથી જે નીકળેલા શબ્દો, જેને આપણે એમ કહી કે એ શબ્દો એવા પવિત્ર હોય છે કે માણસ જો અંતઃકરણથી એનો સ્વીકાર કરે કે એ રીતે માણસ જીવન જીવે તેનું કલ્યાણ થઈ જાય, આને કહેવાય સંતવાણી. પછી સંતવાણીમાં મારો ટોળે બેઠો મોર ક્યાં બોલે એ તો ન આવે ને સંતવાણીમાં. સંતવાણીને ન કહેવાય ને, કારણ કે સંતવાણીમાં સરનામું હોય કે ભાઈ આ સંતવાણી કોણે ગાય, કે દાસ દાસ ધીરો કહે છે, દાસ જીવન કહે છે, રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે કહે છે, તો એ આ કહે છે જેનું છેલ્લે નામ આવે એ એક બહુ સાચી વસ્તુ છે કે એની માથે આધાર બંધાય. તો આ લોકગીત ગાય છે હકીકતે એમાં એનું સરનામું જ ન હોય, સમજ્યા? ઉતારા દેશ વરડા, સમજ ગયા ને? દેશ મેળીનો મોલ કોને દેવા હોય, હું દેવા દેવા. એટલે આ બધું સંતવાણીની આખી અલગ વસ્તુ છે. સંતવાણીમાં આગળ છે ધ્યાન જો થઈને માણસ સાંભળે, અને જો ગાવાવાળો સમરણ સુરતાથી જો ગાય તો સંતવાણીમાં ઘણું માણસને મળે છે, ઘણું જાણવા મળે છે. એને સંતની વાણી કહેવાય કે જે બીજા માટે ઉપકારી છે, બીજા ઉપર ઉપકાર કરી, અનેક પ્રકારની તિતિક્ષાઓ સહન કરી સંતો મહાત્માઓએ આ જે વાણી મેળવી છે મા શારદા પાસે. વાણીની આમ છે ને સ્ફુરે છે વાણી. અટાણના કવિઓ આપણે જોઈ કહેવું ન જોઈએ, પણ કહેવાય જાય છે ફાનસની વાળ ચડાવી પોતે શબ્દ આની માથે, પછી હું લખી તો સારું લાગે, આની પછી હું લખી તો સારું લાગે, આની પછી હું લખી તો સારું લાગે. તે મારા જેવો એમ ઊભો હોય તો એમ કે તું એમ કાંઈ ન લખતો સારું લાગે એમ. એને સંતવાણી ન કહેવાય. આ મીરા કબીર તુલસી નરસિંહ મહેતા છે, ઈશરાસો પરમેશ્વર, એને આમ સ્ફૂર્ણા થઈ છે, અંદરથી સ્ફૂર્યો છે શબ્દો, અને એ ઇન્ડિપેન્ડ કાગળ લઈને બેઠા નથી, બોલતા બોલતા બોલી ગયા, બોલાય જ જાય. એ સંતવાણી અગર તમે પરમાત્માને રીઝવવા માટે ગાઓ, ભલે એનો લાભ આમ જનતા બધી ઘણી બધી લેતી હોય, લાખ બે લાખ માણસો થાય તોય શું થયું? હે, કદાચ બે લાખ માણસ ભેગું થાય તો બે લાખ માણસ એમ તમે કેમ કહી શકો? હે, બે લાખ માણસ જ છે એમ તમે કઈ કેમ કહી શકો? શરીરથી માણસ છે, સસમાં બિચડાવી દેવો તો ઘણું બીજું નીકળે એમાં, સમજ્યા? એટલે ભાઈ ભાઈ નારાયણ સ્વામી ભજનમાં ગયા હતા સંતવાણીમાં, એ 150 માણસ હતા, પણ એ માણસ હતા,
એટલે ભજન વસ્તુ આખી અલગ છે. ભજન જેને લાગે છે એનો અસર કરે છે, એનો પ્રકાશ પડે છે. એટલે ઘણા માણસોને બજારોને પેટમાં દુખે તો મને મારા પર કાગળ લખે નામ વગરનો હાવ, એમાં નામ ન હોય કોણે લખ્યું એમ, સમજ્યા? કે બાપુ તમે એવા ભજન ગાઓ છો, એવા ગાઓ છો કે અમને એમ થાય વાહ ભાઈ આટલા આપણા વૈકુંઠમાં બેઠા છીએ એવું લાગે, પણ તમે બીડી હળગાવો ને તઈ અમને બહુ તકલીફ થાય, બહુ ખરાબ લાગે છે. એને ખરાબ લાગે છે હું બીડી હળગાવમાં એના બાપનું હું જીવન કરું છું, એને મને બીડી પૂરી પાડવી પડે છે. બીડી કે બહુ ખરાબ લાગે, તમે તમે બીજું ઘણું કરો ખરાબી, હું કેવા આવું કોઈ તમને ને ભાઈ, તમે કેવું કરો તમારા આત્માના આમ હૃદયમાં આત્મા કે પૂછજો કે તમે બીજું ખરાબ કેટલું કરો છો, એ ન પીવાનું પીઓ, ન ખાવાનું ખાઓ, ન બોલવાનું બોલો, એ કરતા બીડી ખરાબ છે. આવું છે, અમે તો બાબાભાઈ છીએ, અમારે બીડી સારી લાગે તો ભલે, નરહી લાગે તો ભલે, અમારે ક્યાં કોઈને હિજવવા જવું છે, અમે પ્રેમ હોય ને જાય, સીધી વાત.